गुड मॉर्निंग बाळको, आज आपणे धोरण 7 गुजराती विषय में लेसन नंबर 11 हिंडोळो जे लोकगीत छे ए विषे समजूती मेळवानी छे। लोकगीत लोक समूह द्वारा रचाय छे। ने रचयिता कोण छे? कोई एक व्यक्ति नहीं, पण लोको द्वारा, लोकोना समूह द्वारा ए रचाय छे। लोकगीत परंपरा थी लोको मा गवातु चाल्यू आवे छे, ए लोको मा गवाय छे, तेथी ते नाना मोटा सौने आनंद आपे छे। ए लोकगीत सांभळीने लोकोने आनंद मळे छे। आ लोकगीतमां कृष्णनुं वर्णन करवामां आव्युं छे। तो आ लोकगीतनो विषय छे भगवान श्री कृष्ण, अने भगवान श्री कृष्णनुं वर्णन आ लोकगीतमां कर्युं छे। तो ચિત્રમાં આપણને બતાવ્યું છે એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ હિંડોળા ઉપર, જે શીર્ષક છે હિંડોળો, એ હિંડોળો બાંધેલો છે, બરાબર ઝાડ એટલે વૃક્ષની ડાળી પર જે બાંધેલો છે, અને એની ઉપર ભગવાન શ્રી કૃષ્ણ હિંચકે છે। તો જોઈએ આપણે। સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, આંબાની ડાળી પર સોનાની સાંકળ વડે હિંડોળો બાંધવામાં આવ્યો છે। રૂપાના કડલા ચાર, રૂપા એટલે ચાંદી, કડલા ચાર, કડલા એટલે હાથમાં પહેરવાનું એક આભૂષણ, ઘરેણું। વાલો મારો હીચે હિંડોળે આંબાની ડાળ, વાલો એટલે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયું છે કે મારો વાલો ભગવાન શ્રી કૃષ્ણ છે એ આંબાની ડાળા પર બાંધેલો જે હિંચકો છે એની પર હિંચકે છે। બાએ બાજુ બંધ બેરખારે આંબાની ડાળ, બાયે એટલે બાય મીન્સ હાથ, હાથ ઉપર બાજુબંધ બેરખા, એટલે ચિત્રમાં જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણના હાથે બાવડે બેરખા એટલે એક પ્રકારનું ઘરેણું છે એમણે પહેરેલું છે। બાયે બાજુબંધ બેરખા રે આંબાની ડાળ, એના હાથે એમની બાયે બેરખું એટલે હાથેમાં પહેરવાનું એક ઘરેણું એ પણ છે, ને હાથમાં રૂપાના કડલા છે, બાએ બાજુ બંધ બેરખા પહેરેલા છે, અને એ આંબાની ડાળે હિંચકે છે। કિનખા બી સુરવાલ, વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ। કિનખા બી એટલે કે ઝરી, એની અંદર ઝીણી ઝીણી જે કાપડ છે એની અંદર ઝરીથી નાની નાની બુટ્ટી કરેલી હોય એ વણાટવાળું જે કાપડ છે એને કિનખાબી, સુરવાલ એટલે પગમાં પહેરવાનું એક પાયજામો, ચોરણો, ચોરણી જે પણ કહે છે। વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, ચડવા તે ઘોડલા હંસલા રે આંબાની ડાળ, પીતળિયા પલાણ, વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ। ચડવા તે ઘોડલા હંસલા રે, તો એમ કે છે કે ઘોડી સવારી માટે ઘોડલા હંસલા રે આંબાની ડાળ, એ ઘોડી સવારી માટે ઘોડા ઉપર જે સવારી કરે એવા સમયે ઉપર એક કાપડ મૂકવામાં આવે છે આસન જેવું, એને પિત્તળિયા પલાણ, યાની પિત્તળ નામની ધાતુમાંથી બનેલું
અને પલાણ એટલે ઘોડાની પીઠ પર નાખવાનું આસન. પિત્તળી આ પલાણ વાલો મારો હીચે હિંડોળે આંબાની ડાળ. તો ઘોડા ઉપર ઘોડેસવારી માટે એ પલાણ પિત્તળિયા નાખવામાં આવેલું છે અને મારો ભગવાન શ્રી કૃષ્ણ વાલો એવો આંબાની ડાળે હિંચકે છે. ના વર્ણનમાં આગળ જોઈએ તો પગેરા ઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકંતી ચાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. ભગવાન શ્રી કૃષ્ણએ પગમાં રાઠોડી મોજડી પહેરી છે. તો રાઠોડી એટલે કે રજપૂતોની એક જાતિને લગતું એ એક જાતિ છે. એ લોકો જે મોજડી પહેરે એવી મોજડીની વાત છે. પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકંતી ચાલ. અને મોજડી પહેરીને રૂઆબ દેર ભપકા દે પેર બરાબર છે એ ચાલે છે. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, મારો વાલો ભગવાન શ્રી કૃષ્ણ છે એ આંબાની ડાળે હિંચકા ઉપર બેસી અને હિંચકે છે. હવે આગળ વર્ણન જોતા, માથે મેં વાળી મૂળિયા આંબાની ડાળ, દશે આંગળીએ વેટ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. ભગવાન શ્રી કૃષ્ણની માથે મેવાડી મોળિયા છે, આંબાની ડાળે ઝૂલે છે, એને દસે આંગળીઓમાં વેઢ પહેરેલા છે. એટલે બે ત્રણ આટાવાળી વીંટી એને વેઢ કહેવામાં આવે છે. તો એને પગે રાઠોડી મોજડી છે, માથે મેવાડી મોળિયા બાંધેલા સાફો એવો ફેટો એમ એવું પહેરેલું છે, બાંધેલું છે. એની આંગળીઓમાં વેઢ છે, પિત્તળિયા પલાણ છે, ઘોડે સવારી ઘોડલા છે, કિનખાબી સુરવાલ પહેરી છે, બરાબર બાએ બાજુબંધ બેરખા છે, રૂપાના કડલા પહેરેલા છે. એવા ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન આપણને આ લેસનમાં હિંડોળો લેસનમાં કર્યું છે. તો આ લોકગીત દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે. તો શબ્દ સમજૂતીની અંદર તમે શબ્દો લખી યાદ કરજો. આ સાથે હું બીજી પીઢીએ ભાષા સજ્જતાની પણ મોકલું છું, એની સમજૂતી પણ આ સાથે આપણે મેળવીએ છીએ. તો જય હિન્દ.